રૂપાણી શન કરો રૂપાણી આ બેનર છે આજે ગુજરાત કોંગ્રેસનું અને જ્યાં આગળ ગુજરાત સરકાર એમના 5 વર્ષ પૂર્ણ થયા ઉપર સંવેદન શીલ દિવસ મનાવી રહી છે ત્યારે અહીંયા કોંગ્રેસ સંવેદનહીન સરકારનો આ દિવસ મનાવી રહી છે અને આપ આ બેનર્સમાં જોઈ શકો છો કે કોંગ્રેસ જે છે તે કોંગ્રેસે કોરોનાના કાળમાં કઈ રીતે સરકાર સંવેદનહીન થઈ ગઈ હતી તેને અહીંયા આગળ એક પોસ્ટર્સની દ્વારા અહીંયા બતાડી રહી છે કે રિક્ષામાં પેશન્ટને આવવું પડતું હતું અને કઈ રીતે વેક્સિન માટે લોકોને વલખા મારવા પડતા હતા આપ જોઈ શકો છો કે અહીંયા આગળ કોંગ્રેસના જે નેતાઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને તેમનું જે વિરોધ પ્રદર્શન છે તે અહીંયા ચાલી રહ્યું છે અને બધાની જે માંગ છે કે આ જે સરકાર છે તે સરકાર આ પ્રકારે ન હોવી જોઈએ અને ગુજરાતમાં માતમ ભાજપ અડીખમ આ ટાઈપના બેનર્સ લઈને અહીંયા કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા છે તેમની સાથે જ આપણે વાત કરીશું ચેતનભાઈ એ કહો કે આજનું આ જે વિરોધ પ્રદર્શન છે સંવેદનહીન દિવસ તરીકે કેમ તમે મનાવી રહ્યા છો અમે અને સંવેદનહીન એ અમારો કોમન એજન્ડા છે અને આજનો દિવસ જે છે એ આરોગ્ય બચાવ દિવસ છે અમારા માટે આ ભાજપાની સરકાર એ કેન્દ્રની હોય કે રાજ્યની હોય એ લોકોને નર્યા જૂઠાણા સિવાય કોઈ પણ વસ્તુ સાથે સંબંધ ક્યારેય નથી રહ્યો આ દેશની પ્રજા પણ હવે જાણી ચૂકી છે આજે અહીંયા અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર ઊભા છીએ અમે કોઈ પણ જાતના સૂત્રોચ્ચાર વગર આજે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ કેમ કે અમારે હોસ્પિટલમાં કોઈ પણ પેશન્ટ્સને તકલીફ ના પડે એનું ખાસ ધ્યાન રાખવું છે આજે હું આપની સાથે વાત કરું કે આ જ સિવિલના ટ્રોમા સેન્ટરમાં આજે પણ રોજના 25 થી 30 વેન્ટિલેટર્સના પેશન્ટ્સને નથી મળતું એટલે એ શોર્ટેજ છે જ આ સરકારે આ બધા ઉત્સવોમાં પ્રજાના પૈસા વેડફવા કરતાં આ સરકારે હોસ્પિટલમાં સારા પૈસા નાખવા જોઈએ શિક્ષણમાં સારા પૈસા નાખવા જોઈએ સ્ત્રી કન્યા કેળવણીમાં વધારે પૈસા નાખવા જોઈએ એની જગ્યાએ આ લોકો માત્ર પોતાના ઉત્સવોમાં રાચે છે એ લોકોને એવું છે કે ગુજરાત અને દેશમાં ક્યારે કોરોના નામની કોઈ બીમારી આવી જ નથી હજી ત્રીજી લહેરની ચિંતા કરવાની છે ત્યારે એ લોકો ઉત્સવો કરે છે અમારો વિરોધ એ બાબતને લઈને છે બિલકુલ ત્રીજી લહેર આવવાની છે ત્યારે ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે એવું આરોપ કોંગ્રેસના નેતા દ્વારા લગાવવામાં આવ્યો છે રાજુભાઈ એ કહો કે ખાસ આજે જે સંવેદનહીન દિવસ તરીકે અને ખાસ કરીને કોરોનાને તમે લોકોએ ટાંક્યો છે તો કેમ એ જરૂરી લાગી રહ્યું છે ગોપી આપ જાણો છો કે આ સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે સેકન્ડ લેયર આવી ત્યારે અહીંયા 108ની લાઈનો પણ આપણે જોઈ છે અહીંયા લોકો ઓક્સિજન વગર તડફડતા પણ આપણે જોયા છે સંવેદનહીન એટલા માટે છે કે આજનો દિવસ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમના ઘરે જઈને ત્યાં એમને સાંત્વના આપી અને એમના સુખ દુઃખમાં ભાગીદાર થવાની કોશિશ કરી હોત તો આ સરકારને અમે બિનસંવેદનશીલ ન કહેતા પરંતુ આ તો પોતાની કેમ વાહ વાહ થાય અને એમને જે નિષ્ફળ ગઈ છે કોરોનાને હેન્ડલ કરવામાં એ નિષ્ફળતાને છુપાવવા માટે તેઓ આ કાર્ય કરી રહ્યા છે બિલકુલ કોરોનાને જે રીતે સામનો કરવો જોઈતો હતો તે રીતે કરવામાં સરકાર નિષ્ફળ રહી છે અને એ નિષ્ફળતાને લઈને આજે કોંગ્રેસ આ વિરોધ કરી રહી છે અને ખાસ કરીને અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે તેની બિલકુલ સામે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસનો આ જે વિરોધ છે તે હવે સરકારની જે 5 વર્ષ વિજય રૂપાણી સરકારના 5 વર્ષ થયા છે તેને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સરકાર જે કોંગ્રેસ છે કોંગ્રેસ સતત માંગ કરી રહી છે કે જ્યારે ત્રીજી લહેર આવવાની છે ત્યારે આ પ્રકારની ઉજવણી સરકાર દ્વારા ન થવી જોઈએ કેમેરામેન ઉજ્જવલ ઉદા સાથે ગોપી હાંગર ગુજરાત તક અમદાવાદ